નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડમાં ખૂબ જ ઓછા માર્ક હોવાના કારણે દોડમાં બોલાવ્યા નથી અથવા કટઓફની 0.25 કે 1-2 અંક માર્ક માટે રહી ગયા છે, તેવા ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી હતી. અને મિત્રો, તમારી કોમેન્ટ અને તમારી લાગણીને ધ્યાનમાં રાખીને હવે આપણે વન રક્ષક, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, GPSC Class 1-2 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તમારું સપનું સાકાર કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થોડા જ સમયમાં આવશે. મિત્રો, તમને પહેલાં પણ જણાવ્યું છે કે એપ્રિલ મહિના પછી તેને જણાવવામાં આવશે કયા સમયગાળામાં તમારી એક્ઝામ છે. ચૂંટણી અને ધોરણ 10 અને 12ની એક્ઝામ પછી જાહેર થશે મિત્રો નોટિફિકેશન. હવે મિત્રો, આ વિડીયોમાં તમને ગુજરાતનો ભૂગોળ, ભારતનો ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, મિત્રો ભારતનું અર્થતંત્ર, ગુજરાતનું અર્થતંત્ર, મિત્રો ભારતનું બંધારણ, પંચાયતીરાજ, યોજના, રમતગમત, કોમ્પ્યુટર, કાયદો, મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, જાહેર વહીવટ, સામાન્ય જ્ઞાન, મિત્રો દરેકે દરેક પ્રકારના ક્વેશ્ચન છે જેને તમે આપવાની કોશિશ કરજો. અને જે વિદ્યાર્થી મિત્રોને આ 20 ક્વેશ્ચનમાંથી સાચા માર્ક આવશે, 20 ક્વેશ્ચનમાંથી જે વિદ્યાર્થી મિત્રોને 15થી વધુ માર્ક છે તેને વન રક્ષક અને તલાટી જેવી એક્ઝામમાં જરૂર સારા માર્ક્સ આવશે, તેઓ 100% કહેવામાં આવે છે. કારણ કે મિત્રો, તેના લગતા જ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. અને GPSC Class 1-2 અને પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરતા હોય તો મિત્રો 17થી વધુ માર્ક આવે તો તમારે સમજવું કે તમારી સારી તૈયારી થઈ રહી છે. હવે મિત્રો, તમારું નોલેજ ચેક કરવા માટે આપણે રોજ 20 ક્વેશ્ચન તમને આપવામાં આવ્યું છે, તેનો જરૂર તમે જવાબ આપજો. અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આર્થિક સ્થિતિ નબળી છે તે જરૂર કોમેન્ટ કરીને જણાવે, તેમને ફ્રીમાં ઓલ PDF મટીરિયલ અને તેમને ઓનલાઈન ટેસ્ટ માટે ID આપવામાં આવશે. હવે મિત્રો, વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરે છે તે જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને કેટલા ફાયદા ફ્રીમાં થઈ રહ્યા છે તે તમને ખબર પડી હશે. હવે મિત્રો, શરૂ કરીએ કે હવે ક્વેશ્ચન નંબર વન. તો મિત્રો, મહાગોવિંદ રાનાડે દ્વારા નીચેનામાંથી કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી? મિત્રો, મહાગોવિંદ રાનાડે દ્વારા નીચેનામાંથી કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી? મિત્રો, જવાબ છે તેનો પ્રાર્થના સમાજ, ભારત સેવક સમાજ, વિધવા પુનઃવિવાહ એસોસિએશન, દલિત જાતિ મંડળ. તો મિત્રો, સાચો જવાબ કયો છે? વિધવા પુનઃવિવાહ એસોસિએશન. મિત્રો, ક્વેશ્ચન નંબર 2, બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? મિત્રો, સાચો જવાબ છે તેનો વિલિયમ બેન્ટિંગ. ક્વેશ્ચન નંબર 3, કોકરી ટ્રેન લૂંટવાના કેસમાં નીચેનામાંથી કોને ફાંસીની સજા આપવામાં આવી હતી? કોકરી ટ્રેન લૂંટવાના કેસમાં નીચેનામાંથી કોને ફાંસીની સજા આપવામાં આવી હતી? મિત્રો, ભારતનો ઇતિહાસ જેની અંદર આધુનિક ભારતનો, એમાંય ક્રાંતિકારી જે હતા તેનો તેમાં તમને વાંચેલું હશે, તો તેમાં તમને જરૂર પહેલી જ નજરે સોલ્વ થઈ ગયો છે. જવાબ છે મિત્રો ગુપ્તા. ક્વેશ્ચન નંબર 4, 1861ના કાયદા દ્વારા હાઈકોર્ટની સ્થાપના થઈ? બોમ્બે, મદ્રાસ, આગ્રા, કોલકાતા. જવાબ છે મિત્રો 1861ના કાયદા દ્વારા કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ? મિત્રો, તો તેનો જવાબ છે પહેલું બોમ્બે, બીજું મદ્રાસ અને ચોથું કોલકાતા. ક્વેશ્ચન નંબર 5, ભૂદાન આંદોલનના પ્રણેતા કોણ? મિત્રો, આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, પહેલી નજરે સોલ્વ થઈ જાય. જે વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચન સાચો પડ્યો હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. ક્વેશ્ચન નંબર 5, ભૂદાન આંદોલનના પ્રણેતા કોણ? MK ગાંધી, JB કૃપલાણી, જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે. મિત્રો, નામ બોલતા જ ખબર પડી જાય, વિનોબા ભાવે. પ્રાચીન સ્મારક સુરક્ષા કાયદો કોના સમયમાં પસાર થયો? પ્રાચીન સ્મારક સુરક્ષા કાયદો કોના સમયમાં પસાર થયો? કરજન, ડેલ હાઉસી, ડફરિન, મિન્ટો. જવાબ છે મિત્રો કરજન. ક્વેશ્ચન નંબર 7, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ ઓકલેન્ડ, કાર્નવાલિસ, વિલિયમ બેન્ટિંગ, લોર્ડ હેસ્ટિંગ. જવાબ છે મિત્રો લોર્ડ
હેસ્ટિંગ. ક્વેશ્ચન નંબર 8. દક્ષિણ ભારતના બ્રહ્મ સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? દક્ષિણ ભારતમાં બ્રહ્મ સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? જવાબ છે મિત્રો, શ્રી રઘુલુ નાયડુ. ક્વેશ્ચન નંબર 9. ભૂખ હડતાલના કારણે જેલમાં શહીદ થનાર દેશપ્રેમી કોણ? ભૂખ હડતાલના કારણે જેલમાં શહીદ થનાર દેશપ્રેમી કોણ? ભગતસિંહ, બિપિનચંદ્ર પાલ, એસસી બોસ, જતીન દાસ. જવાબ છે મિત્રો, જતીન દાસ. ક્વેશ્ચન નંબર 10. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? મિત્રો, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કોણે કરી? બાળ ગંગાધર તિલક, વીપી વાડિયા, એન એમ જોશી, ગોપાલ કૃષ્ણ ગોખલે. જવાબ છે મિત્રો, એન એમ જોશી. ક્વેશ્ચન નંબર 11. બનારસના સેન્ટ્રલ હિન્દી સ્કૂલના સ્થાપક કોણ હતા? મહારાજા બનારસ, પંડિત મદન મોહન માલવીયા, ગંગાધર શાસ્ત્રી. જવાબ છે મિત્રો, એની બે. ક્વેશ્ચન નંબર 12. ગાંધી ઇરવિન કરાર, પુના કરાર, બીજી ગોળમેર પરિષદ, સાંપ્રદાયિક ઘટિત ક્રમમાં ગોઠવો. તો મિત્રો જવાબ આવશે, પહેલા ગાંધી ઇરવિન કરાર, ત્યારબાદ બીજી ગોળમેર પરિષદ, ત્યારબાદ સાંપ્રદાયિક, અને લાસ્ટમાં પુના કરાર. પુના કરાર કોની વચ્ચે થયો હતો? તો મિત્રો ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે થયો હતો. ક્વેશ્ચન નંબર 13. 1939ના ત્રિપુરી કોંગ્રેસ સંમેલનમાં સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી આ ત્રિપુરી ક્યાં છે? જવાબ છે મિત્રો, જબલપુર. અને આ ઘટના બાદ સુભાષચંદ્ર બોઝે તેમાં આ સંમેલનમાં તેમને અધ્યક્ષતા આપવામાં આવી હતી, પરંતુ ગાંધીજીના ઉમેદવાર હતા, તે ઉમેદવાર હારી ગયા અને તેના કારણે સુભાષચંદ્ર બોઝે બનાવવામાં આવ્યા હતા, પરંતુ ગાંધીજીએ ના પાડી કે સુભાષચંદ્ર બોઝ ના જોઈએ. એના કારણે તેનાથી ના રાજી ન હોવાના કારણે સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસને રાજીનામું આપ્યું અને બ્લેક ફોરવર્ડ પાર્ટી બનાવી હતી. મિત્રો આગળના માટે આ છે ભારતનો ઇતિહાસ, અને ભારતના ઇતિહાસમાં છેલ્લે જે ભારતના આધુનિક ઇતિહાસમાં જે ઘટના બનેલી છે એમાં બ્લેક ફોરવર્ડ પાર્ટીમાં જે તમે વાંચશો તો તમને મળી જશે કે સુભાષચંદ્ર બોઝને આખરી કોંગ્રેસ સંમેલનની અંદર ભાગ લીધો હતો અને તેમાં તેવા ચૂંટાયા હતા. અને મિત્રો આ સંમેલનની અંદર તેવા આગળ બનીને તેમણે કામ કર્યું હતું, પરંતુ ગાંધીજીને પસંદ ન હોવાના કારણે ગાંધીજીએ એમના જે ઉમેદવાર હતા તેમને પસંદગી આપી. અને મિત્રો ત્યારબાદ સુભાષચંદ્ર બોઝે ક્રાંતિકારી પ્રવૃત્તિથી બ્લેક ફોરવર્ડ પાર્ટીની સ્થાપના કરી હતી. મિત્રો ક્વેશ્ચન નંબર 14. લોર્ડ મેકલેનું નામ કયા સુધારા માટે જાણીતું છે? આર્થિક સુધારા, ધાર્મિક સુધારા, વહીવટી સુધારા, શૈક્ષણિક સુધારા. જવાબ છે મિત્રો, શૈક્ષણિક સુધારા. ક્વેશ્ચન નંબર 14. ઉદંત માર્ગ સમાચારપત્રનું પ્રકાશન ક્યાંથી થયું હતું? પુણે, કલકત્તા, ઓરિસ્સા, બિહાર. જવાબ છે મિત્રો, કલકત્તા. ક્વેશ્ચન નંબર 16.
ટીપુ સુલતાન અંગ્રેજો સાથે કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યા? ટીપુ સુલતાન અંગ્રેજો સાથેના કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યા? જવાબ છે મિત્રો 1799. ક્વેશ્ચન નંબર 16. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક કોણ? હિન્દ સ્વરાજ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? હિન્દ સ્વરાજ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? વિનોબા ભાવે, મહાત્મા ગાંધી, બાળ ગંગાધર તિલક, ચંદ્રશેખર આઝાદ. જવાબ છે મિત્રો મહાત્મા ગાંધી. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મિત્રો, આને જરૂર યાદ રાખજો, કોઈ પણ એક્ઝામમાં આવી શકે એમ છે. મિત્રો ક્વેશ્ચન નંબર 18. બીજના રચયિતા કોણ છે? સુરદાસ, કબીર, રવિદાસ, પીપાજી. ક્વેશ્ચન નંબર 18. બીજકના રચયિતા કોણ છે? સુરદાસ, કબીર, રવિદાસ, પીપાજી. જવાબ છે મિત્રો કબીર. ક્વેશ્ચન નંબર 19. કઈ જોડી સાચી નથી? કઈ જોડી સાચી નથી? કલકત્તા અધિવેશન 1928 સરોજની નાયડુ, બેલગાવ અધિવેશન 1924 એમ કે ગાંધી, હરિપુરા અધિવેશન 1938 સુભાષચંદ્ર બોઝ, મેરઠ અધિવેશન 1946 આચાર્ય કૃપલાણી. જવાબ છે મિત્રો મેરઠ અધિવેશન 1946 આચાર્ય કૃપલાણી. ક્વેશ્ચન નંબર 20. સાચી જોડી શોધો. 1942 ભારત છોડો આંદોલન, 1930 દાંડી યાત્રા, 1940 પાકિસ્તાન પ્રસ્તાવ પરિત, 1938 વ્યક્તિગત સત્યાગ્રહ. જવાબ છે મિત્રો 1930 દાંડી યાત્રા. મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આ 20 ક્વેશ્ચનમાંથી 15થી વધુ માર્ક આવ્યા હોય તે જરૂર ક્લાસ 3ની એક્ઝામમાં હાલમાં તૈયારી કરે છે, ઘણા સારા માર્ક્સ હશે. અને જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 અને સાથે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમને 17થી વધુ માર્ક હોય તો તમારી ઘણી સારી તૈયારી છે. મિત્રો જરૂર કોમેન્ટ કરીને તમારા માર્ક જણાવજો. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તે જરૂર લાઇક કરે, બીજાની મદદ માટે જરૂર શેર કરે અને તમારું નોલેજ ચેક કરવા માટે તમારે આ પરીક્ષા તમારે જરૂર રોજ એક આપજો. કારણ કે મિત્રો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કહેતા હતા કે સર અમે ઘણા સમયથી એક્ઝામની તૈયારી કરીએ છીએ, અમારી પાસે એવી કોઈ જ નથી કે જે અમને રોજ ટેસ્ટ લે. તો મિત્રો તમારો ટેસ્ટ હવે રોજ લેવામાં આવશે અને તમને જવાબ પણ તેને તે જ સેકન્ડે તમને જવાબ મળી જશે. જરૂર આ ચેનલ સાથે સંકળાયેલા રહેજો જેથી કરીને નવી નવી ટેકનોલોજી સાથે તમને જણાવવામાં આવશે. હવે મિત્રો જરૂર આ વિડીયોને લાઇક કરો, બીજાની મદદ માટે શેર કરવું હોય તો જરૂર કરો, ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ ન કરો તો જરૂર સબસ્ક્રાઇબ કરો. અને 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે હંમેશા યાદ રાખો ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક. જય ભારત, વંદે માતરમ.